हेलो जागृत आवाज में तमारू स्वागत छे। मारु नाम छे चिंता रखाणी। हवे आज जे हूँ टॉपिक लईने जे आव्यो छुं ए टॉपिक एटला माटे हूँ बनाव छुं केम के मार्केट में अत्यारे एटले के जेटला पण लोकोने हूँ मळ्यो छुं पर्सनली बधा लोको एवुं कहे छे के सालुं एंजीनियरिंग में तो जॉब ज नथी, एंजीनियरिंग में तो प्लेसमेंट ज नथी, एंजीनियरिंग में पगार सारा मळता नथी, कॉम्प्यूटर आईटी में वधारे पगार मळे छे, मिकेनिकल सीविल इलेक्ट्रिकल में ओछा पगार मळे छे, मिकेनिकल सीविल इलेक्ट्रिकल वाला जॉबलेस फरे छे, मिकेनिकल सीविल અને ઇલેક્ટ્રિકલ વાળા જોબલેસ ફરે છે, વાત સાચી છે, પણ કેમ ફરે છે એનું પણ તમને આજે રીઝન કહીશ। ભઈ એન્જિનિયરિંગ માં સક્સેસ થવું હોય તો અમુક જે એના રૂલ્સ છે, અમુક જે એના ટિપ્સ છે એ આજે તમને આપવાનો છું। કારણ કે મેં આ છેલ્લા 10 વર્ષની અંદર મેં બધી જ વસ્તુ જોઈ છે કે કયા એન્જિનિયર સક્સેસ જાય છે અને કયા એન્જિનિયર સક્સેસ જતા નથી। અને તમે જો ઈચ્છતા હોય કે સક્સેસફુલ એન્જિનિયર એટલે કે જે લોકોને સારો પગાર હોય એવા લોકોનો આપણે ઇન્ટરવ્યુ લઈએ આપણી ચેનલ ઉપર, तो एना माटे पण तमे नीचे कमेंट बॉक्स में कमेंट करजो। आपणे अलग अलग एंजीनियर्स ने आपणे यूट्यूब चैनल पर लाईशुं अने ए लोकोनी आखी जर्नी जे छे ए आपणे एमनो इंटरव्यू लईशुं। तो जेने इच्छा होय कमेंट बॉक्स में कमेंट करजो। राइट, अहींया हूँ एक वक्त तो कीधुं छे पण हजु पण कहेतो ज रहीश के तमारा एंजीनियरिंग में सौथी पहला सक्सेसफुल थवा माटे एक सौथी इम्पोर्टंट जे अगत्यनो रोल भजवे छे ए गेट एक्जाम। आ गेट एक्जाम तो मिकेनिकल सीविल ने इलेक्ट्रिकल वाला माटे तो खास छे। आमां तमे जोशो तो ઘણી બધી કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ છે ગેટ એક્ઝામ માટે, એમાંની એક છે અનએકેડેમી, જેમાં અત્યારે તો ઇન્ડિયાના ટોપ એજ્યુકેટર્સ ગેટ એક્ઝામ માટે લોકો પ્રિપેર કરાવે છે। રાઈટ, અને એમાં અત્યારે 12 મંથ પર 6 મંથ્સ એક્સ્ટ્રા મળી રહ્યા છે। તમે જો જાગૃત 123 કોડ યુઝ કરશો તો જાગૃત 123 કોડમાં તમને લોકોને બીજું એક્સ્ટ્રા 10% ઓફ મળશે જાગૃત 123 કોડ યુઝ કરશો તો। અને એના સિવાય એક્સ્ટ્રા તમને ફાઇનાન્શિયલ સપોર્ટ જોઈતો હોય તો તમે લોકો મારો કોન્ટેક્ટ કરી શકો છો, અમે લોકો તમને આમાં ફાઇનાન્શિયલ સપોર્ટ પણ કરીશું। રાઈટ, અને આની લાસ્ટ ડેટ છે આજની, એટલે કે 15 જૂન। રાઈટ, તો જે લોકોને ગેટની તૈયારી કરવી હોય અને ગેટ ટુ સબસ્ક્રિપ્શન લેવું હોય તો આની લિંક જે છે એ પણ જે ડિસ્ક્રિપ્શન બોક્સમાં અવેલેબલ છે અને તમે એ નો યુઝ કરી તમે લોકો ગેટની તૈયારી ચાલુ કરી શકો છો। આ મેં કેમ કીધું એની બી અગત્યની વસ્તુ છે, આપણે જ્યારે પણ એન્જિનિયરિંગમાં એડમિશન લઈએ છીએ ને ત્યારે આપણે નાનપણથી જુઠ્ઠી વસ્તુ કહેવામાં આવી છે। એ જુઠ્ઠી વસ્તુ શું કહેવાય છે કે બેટા 10મું ધોરણ પાસ કરી દે, જલસા જ જલસા છે, બેટા 12મું ધોરણ પાસ કરી દે, જલસા જ જલસા છે, હવે બેટા એન્જિનિયરિંગ પૂરું કરી નાખ, જલસા જ જલસા છે। મને પણ એ કહેવામાં આવ્યું હતું, તમને પણ એ કહેવામાં આવતું હશે, પણ એક વસ્તુ સૌથી અગત્યની એ છે કે આવું ક્યારે હોતું નથી લાઈફમાં, ઓનલી જલસા ક્યારે હોતા નથી। આપણા જે એન્જિનિયર્સ જે છે એ એન્જિનિયર્સ શું કરી રહ્યા છે અત્યારે તમને કહું કે 70-80% જે છે એ લોકો જલસા કરી રહ્યા છે અને 20% જ એ લોકો એમના કરિયર માટે સિન્સિયર છે। પણ આનાથી તમે રિવર્સ કરવું જોઈએ, જો તમારે એન્જિનિયરિંગમાં સક્સેસફુલ જવું હોય, તમને સારી જોબ સારું પ્લેસમેન્ટ તમારે લેવું હોય તો આનું રિવર્સ કરવું જોઈએ કે ભાઈ તમારે 70-80% તમારે તમારા એકેડેમિક્સ માટે એટલે કે તમારે તમારા કરિયર માટે કરિયરને તમારે આપવા જોઈએ અને 20% જે છે એ તમારે એન્જોયમેન્ટને આપવા જોઈએ। લાઈફમાં એન્જોયમેન્ટ પણ જરૂરી છે, રાઈટ, પણ ઓનલી એન્જોયમેન્ટ એ પણ નકામું છે અને ઓનલી સ્ટડી એ પણ નકામું છે। 70-80% તમારે તમારા કરિયરમાં ફોકસ કરવું જોઈએ અને 20% જે છે એ તમારે તમારા એન્જોયમેન્ટ માટે તમારે ફોકસ કરવું જોઈએ, પણ આ લોકો નતા કરતા। 95% સ્ટુડન્ટ્સ એવા છે કે 95% સ્ટુડન્ટ્સ આ વસ્તુને ફોલો કરે છે। ફોર એક્ઝામ્પલ, જ્યારે એક્ઝામ આવે એના એન્ડ મોમેન્ટ પર વાંચવા બેસવાનું, ફાઇનલ એક્ઝામ આવે ત્યારે લાસ્ટ મોમેન્ટ પર વાંચવા બેસવાનું, સબમિશન લાસ્ટ મોમેન્ટ પર કરવાનું, એક્ઝામમાં સિરિયસનેસ નહીં બતાવવાની। હમણાં એક સ્ટુડન્ટનો મારી પર કોલ આવ્યો કે સર મારે હું ફોર્થ સેમેસ્ટરમાં છું અને થર્ડ સેમેસ્ટરમાં 6-6 મને બેકલોગ છે, તો હવે ફોર્થ સેમેસ્ટરમાં મારે થર્ડ સેમેસ્ટર અને ફોર્થ સેમેસ્ટરની ભેગી એક્ઝામ છે તો હું કેવી રીતે તૈયારી કરું, મને ટિપ્સ આપો। એટલે મેં તો પહેલા એને ક્વેશ્ચન પૂછ્યો કે બેટા તારે 6-6 સબ્જેક્ટમાં કેમ ફેલ થયો છે તું, તો એ મને શું કીધું કે સર મારા સિસ્ટરની મેરેજ હતા, એ સિસ્ટરના મેરેજના કારણે મેં એક્ઝામ નથી આપી, આ તો એક્ઝામ વાંચવામાં મને સમય ના મળ્યો। તો આ રીઝન મને વ્યાજબી લાગે છે કે આપણા ઘરમાં કોઈ ફેમિલી ફંક્શન છે એ છોડી, એના માટે થઈને આપણે આપણા કરિયરમાં જે આપણું ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે એક્ઝામ એને આપણે છોડી દઈએ, એમાં 6-6 ફેલ થઈએ તો પણ કોઈને વાંધો નથી। તો આ ટાઈપની મેન્ટાલિટી હશે તો પછી જોબ મેળવવામાં તમને પણ તકલીફ જ પડવાની છે। રાઈટ, લાઈક આ વસ્તુ છે કે તમારે 70-80% સિરિયસ રહેવાનું છે, 20% તમારે એન્જોયમેન્ટ કરવાનું છે, રિવર્સ ના કરતા મહેરબાની કરીને। બીજી વસ્તુ છોકરાઓ જે કરી રહ્યા છે એ બ્લેમ ગેમ રમી રહ્યા છે। બ્લેમ ગેમ ઇન્ટરસેન્સ કેવી રીતે પણ હું તમને કહું, તમને ક્લિયર થાય કે હું બ્લેમ ગેમ તમને કેવી રીતે કહેવા માંગુ છું। હંમેશા સક્સેસફુલ માણસ કોણ હોય ખબર છે, જો સક્સેસ મળે
તો બધાને એ રિસ્પોન્સિબલ કે તારા કારણે મને સક્સેસ મળી, તારા કારણે મને સક્સેસ મળી, થેન્ક યુ સો મચ. પણ જો ફેલિયર થાય, ફેલિયર થાય તો એ પોતાની ઉપર રિસ્પોન્સિબિલિટી લે કે ના મારા કારણે કંઈક થયું છે, એના કારણે હું ફેલ થયો છું. પણ આપણે ઓલવેઝ જ્યારે પણ કોઈ છોકરો ફેલ થાય છે કે જ્યારે પણ કોઈ છોકરો જોબ નથી મળતી ત્યારે ઓલવેઝ એ બીજા રિઝલ્ટ કાઢે છે કે સર ફેમિલી કન્ડિશન ખરાબ હતી, કે સર મને વાંચવાનો સમય ના મળ્યો, કે સર મને ઇંગ્લિશ નથી આવડતું. આ બધા જે રીઝન છે, આ બધા રીઝન તમે એક્સક્યુઝિસ આપી રહ્યા છો કે તમે તમારામાં રિઝલ્ટ ઓછું આવ્યું છે, તમે એના એક રીઝન શોધી રહ્યા છો. આ રીઝન શોધવાથી તમે શું કરો છો, તમે તમારી જાતને મનાવો છો કે વાંધો નહીં રિઝલ્ટ ઓછું આવ્યું એનું આ કારણ હતું. હવે તમે એવી રીતે તમારી જાતને મનાવી લો છો ને, એના કારણે શું થશે કે સેકન્ડ ટાઈમ પણ તમે લોકો વ્યવસ્થિત તમે સિન્સિયરલી પ્રિપેરેશન નહીં કરો. પણ જો તમે એ ટાઈમ પર તમે તમારો ફોલ્ટ એક્સેપ્ટ કરો કે ના મારો પણ વાંક છે, મેં સિન્સિયરિટી નથી બતાવી, એના કારણે મારું રિઝલ્ટ ડાઉન આવ્યું છે કે એના કારણે હું ફેલ થયો છું, તો સેકન્ડ સેમેસ્ટર કે થર્ડ સેમેસ્ટર કે નેક્સ્ટ સેમેસ્ટરમાં તમે જશો ત્યારે તમે એટલા તમે લેઝી નહીં હોવ, તમે લોકો એટલા થોડા એલર્ટ રહેશો અને તમે તમારા કરિયર માટે ફોકસ્ડ રહેશો. તો એક સૌથી અગત્યની વસ્તુ છે કે તમે લોકો આ વસ્તુ ધ્યાન રાખજો કે જો રિઝલ્ટ ઓછું આવે તો એને રિસ્પોન્સિબલ આપણે જોઈએ છીએ, બીજા કોઈ રિસ્પોન્સિબલ હોતા નથી. ફોર એક્ઝામ્પલ આપણને કોઈ કોલેજમાં નથી ભણાવતું તો સેલ્ફ સ્ટડી કરો, યુટ્યુબ પરથી, યુટ્યુબ પર વિડીયો અવેલેબલ છે, ઘણી બધી વસ્તુ એવી કન્ટેન્ટ જે છે જે બધા તમને ફ્રીમાં પણ મળે છે, ચાર્જેબલ બી મળે છે, રાઈટ. ત્રીજી વસ્તુ જે છે એ સૌથી અગત્યની છે કે છોકરાઓ જ્યારે નેટફ્લિક્સનું આપણે સબસ્ક્રિપ્શન લેવું હોય, હોટસ્ટારનું સબસ્ક્રિપ્શન લેવું હોય, બહાર વડાપાઉં ખાવા જવું હોય, બહાર રેસ્ટોરન્ટમાં જમવા જવું હોય, કે પછી આપણે પુષ્પા મૂવી આવ્યું હોય કે RRR મૂવી આવ્યું હોય કે KGF 2 મૂવી આવ્યું હોય, તો તમે ફર્સ્ટ ડે ફર્સ્ટ શોમાં ઘૂસી જાઓ છો ત્યારે કોઈને અહીંયા આગળ ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ નડતો નથી. તમે એક વસ્તુ ધ્યાન રાખજો કે મૂવી જ્યારે મૂવીની વાત આવે, રાઈટ, જ્યારે તમારા રેસ્ટોરન્ટની વાત આવે, બરોબર છે, આ બધી જે એન્જોયમેન્ટ, જ્યારે ગેમની વાત આવે, જ્યારે મોબાઈલની વાત આવે, જ્યારે કોમ્પ્યુટરની વાત આવે, લેપટોપની વાત આવે, તો આ બધી વસ્તુમાં મેક્સિમમ છોકરાઓને ફાઇનાન્શિયલ જે છે એ પ્રોબ્લેમ નથી નડતો. ફર્સ્ટ ડે ફર્સ્ટ શો મૂવી જોઈ આવવાનું. પણ આ જ છોકરાઓ, આ સ્ટુડન્ટ્સ જે છે, આપણા સ્ટુડન્ટ્સ જે આપણા જાગૃતતા બધા સ્ટુડન્ટ્સ છે, એમને પણ હું કહી છું કે આ રિક્વેસ્ટ કરું છું તમને લોકો, તમારા સારા માટે વાત છે, બાકી તમારું કરિયર છે, તમારે ચૂઝ કરવાનું છે, રાઈટ. તમારે નેટફ્લિક્સ લેવું હોય તો એના માટે પણ તમને ફાઇનાન્શિયલ નથી આવતું, હોટસ્ટાર લેવું હોય કે પછી એનીથિંગ, હોટસ્ટાર છે કે પછી Z5 છે, આ બધા OTT પ્લેટફોર્મના તમારે સબસ્ક્રિપ્શન લેવા હોય તો આ બધી વસ્તુમાં તમે ફટાફટ સબસ્ક્રિપ્શન લઈ લો છો. પણ જ્યારે પોતાના કરિયર માટે પોતાની સ્કિલમાં જ્યારે ઇન્વેસ્ટ કરવાનું આવે કે ફોર એક્ઝામ્પલ કોઈને સોફ્ટવેર શીખવું છે, હવે જ્યારે સોફ્ટવેર શીખવું હોય ત્યારે એમાં પૈસા નાખવાની વાત આવે ત્યારે તમે લોકો આને ખર્ચ કરો છો, તમે આને ખર્ચ કરો છો અને આને તમે એન્જોયમેન્ટ ગણો છો. વસ્તુ તમે સમજો, તમે આને ખર્ચ ગણો છો અને આને ખર્ચ ગણો છો અને આને એન્જોયમેન્ટમાં લો છો. પણ એક વસ્તુ ધ્યાન રાખજો કે તમે કોઈ તમારી તમે ગેટ એક્ઝામની તૈયારી કરતા હો, કે તમે કોઈ સોફ્ટવેરની તૈયારી કરતા હો, કે તમે UPSCની તૈયારી કરતા હો, કે તમે GPSCની તૈયારી કરતા હો, કોઈ પણ એક્ઝામ તમે તૈયારી કરતા હો, કેટ એક્ઝામની તૈયારી કરતા હો, એના માટે તમારે જે બાર માર્કેટમાં અવેલેબલ જે હોય બધા કોર્સિસ કે તમે ક્લાસીસમાં તમે જાઓ છો, એ તમારો ખર્ચ નથી. આ તમારો ખર્ચ નથી, ધીસ ઇઝ યોર ઇન્વેસ્ટમેન્ટ છે. આ તમારું ઇન્વેસ્ટમેન્ટ છે જે તમને આગળ જતા બહુ જ કામમાં આવશે. જ્યારે આ તમારો એન્જોયમેન્ટ છે પણ જોડે ખર્ચ છે, તમે એ સમજતા નથી કે આ બધી વસ્તુમાં હું ખર્ચા કરી રહ્યો છું, અને જ્યારે રિયલમાં જ્યારે મારી સ્કિલ જેના બેઝ પર મને જોબ મળવાની છે કે જેના બેઝ પર મારું આખું કરિયર ડિસાઇડેડ છે, એ વસ્તુમાં હું શું કરું છું, તો એમાં હું ખર્ચ સમજીને હું એમાં પૈસા નાખતો નથી, ઇન્વેસ્ટ કરતો નથી. બીજી વસ્તુ શું થઈ રહી છે, તો બીજી વસ્તુ તમને કહું તો 95% સ્ટુડન્ટ જે છે, અમુક 5% સ્ટુડન્ટ્સ એવા હશે કે જે લોકો આ બધી વસ્તુ માટે સિન્સિયરિટી બતાવતા હશે. પણ જ્યારે આ 5% સ્ટુડન્ટ્સ આ બધી વસ્તુ માટે સિન્સિયરિટી બતાવતા હોય છે, ત્યારે આમાંથી 95% સ્ટુડન્ટ્સમાંથી એ લોકો રોકવા આવે છે. મેં જોયું છે કે આ તો ના કરાય, આ તો કમાવાનો ધંધા છે, આ તો આ લોકો બિઝનેસ કરે છે. તો બિઝનેસ તો બધા જ કરે છે, તમે પણ મોટા થશો ત્યારે તમે પણ બિઝનેસ તો કરવાના જ છો. પણ એ બિઝનેસથી તમને ફાયદો થતો હોય તો સામેવાળો કમાતો હોય એમાં તમારે ઇન્ટરેસ્ટ નથી બતાવવાનો. તમારે ઇન્ટરેસ્ટ એમાં બતાવવાનો છે કે જો હું ત્યાં મારા મની ઇન્વેસ્ટ કરીશ તો ત્યાંથી મને કેટલું આઉટપુટ મળશે ને એના કારણે મારા કરિયરમાં કેટલો ગ્રોથ આવશે. આ વસ્તુ કોઈ નથી વિચારતું. જનરલી આ બધા છોકરાઓ અમને ના પાડતા હોય છે કે આ બધી વસ્તુ ના કરાય, એટલે જે લોકો કરવા માંગતા હોય છે એ લોકો પણ આમાંથી પાછા પડે છે. હું તમને કહીશ કે 2018, 2019, 2020, 2021
આ ચાર વર્ષમાં પાસ આઉટ છોકરા જે છે એમાં મિકેનિકલ, સિવિલ, ઇલેક્ટ્રિકલ, કોમ્પ્યુટર, આઈટી તમામે તમામ બ્રાન્ડના સ્ટુડન્ટ છે. એન્ડ દરેકમાંથી મને કોલ આવે છે કે સર કોઈ જોબ હોય તો મને કહેજો, રાઈટ? તો આ વસ્તુ એવું નથી કે કોમ્પ્યુટર આઈટીમાં તમે જશો તો તમને જોબ મળી જ ગઈ, અને એવું નથી કે તમે મિકેનિકલ, સિવિલ અને ઇલેક્ટ્રિકલમાં જશો તો જોબ નહીં જ મળે. આ બધી વસ્તુ તમારી સ્કિલ ઉપર ડિપેન્ડ કરે છે અને આ બધી વસ્તુ તમારા નોલેજ ઉપર ડિપેન્ડ કરે છે. તો તમે જો એન્જિનિયરિંગમાં હો અને તમારે જો સારો ગ્રોથ તમારા લાઈફમાં જોઈતો હોય તો આ બધામાં ઓછા પૈસા નાખજો, નાખજો ખરા, કેમ કે એન્ટરટેનમેન્ટ જરૂરી છે. આ બધામાં ઓછા પૈસા નાખજો અને તમારી સ્કિલ માટે. તમને ખબર છે કોઈ મોબાઈલ હોય તો મોબાઈલમાં જેમ મોબાઈલના ફીચર્સ વધારે મોબાઈલનું કોસ્ટિંગ વધારે. કોઈ પણ તમે ટીવી લેવા જાઓ, તમે ગાડી લેવા જાઓ, તમે કઈ પણ વસ્તુ લેવા જાઓ, એમાં જેટલા ફીચર્સ વધતા જાય એમ એનું કોસ્ટિંગ વધતું જાય. તો એવી જ રીતે તમારામાં પણ તમે જો સ્કિલ્સ જેટલી વધારે નાખતા જશો એમ એમ તમારું પેકેજ વધતું જશે. તમારો માર્કેટમાં તમારા જે પેકેજ જે છે એ ધીમે ધીમે હાઈ થતા જાય છે. તમે એક વસ્તુ વિચારજો, કોઈ એક જ કંપની હોય, એક જ કંપનીમાં બે માણસો કામ કરે છે. ફોર એક્ઝામ્પલ તમને કહું, એક જ કંપનીમાં બે માણસો કામ કરે છે. હવે એકનો પગાર 50,000 પર મંથ છે અને બીજાનો પગાર 2,00,000 પર મંથ છે. બંને 8-8 કલાક કામ કરે છે, બંને 8-8 કલાક કામ કરે છે. તો એક 2,00,000 પર મંથ નો પગાર લે છે, 50,000 પર મંથ નો પગાર લે છે, તો શું આ કઈક પૈસા ખબર આવે છે? ના, આની પાસે એવી સ્કિલ્સ છે એ એટલું આઉટપુટ એની કંપનીને આપતો હોય ત્યારે કંપની એને 2,00,000 રૂપિયા આપતી હોય. અધરવાઇઝ કંપની કઈ મૂર્ખી નથી કે એને 2,00,000 રૂપિયા આપી દે, રાઈટ? તો આ 2,00,000 રૂપિયા કમાવા હોય તો એ પ્રમાણે તમારે તમારી જાતને અપલિફ્ટ કરવા પડશે, સ્કિલ્સમાં નાખવા પડશે. તો મેં આ 3 વસ્તુ કીધી, ખાસ ધ્યાનમાં રાખજો કે તમારા ફ્રેન્ડ જે છે એવા ફ્રેન્ડ બનાવો. જુઓ, ફ્રેન્ડમાં જે છે, ફ્રેન્ડમાં છેલ્લા 3 અક્ષર એન્ડ છે ભાઈ, છેલ્લા 3 અક્ષર એન્ડ છે. એવા ફ્રેન્ડ બનાવજો કે જે તમારી તમારા દુઃખોનો એન્ડ કરે, તમારા ખુશીઓનો એન્ડ કરે, તમારા સુખોનો એન્ડ કરે. એવા ફ્રેન્ડ તમે ના બનાવો મહેરબાની કરીને. અને એન્ટરટેનમેન્ટ પર ઓછું ફોકસ કરજો, તમારા સિરિયસનેસ એટલે કે તમારા કરિયરમાં વધારે ફોકસ કરજો. અને હા, તમારા તમારી સ્કિલમાં ઇન્વેસ્ટ કરવામાં આવે તો એમાં પાછા ના પડતા. તમારા જો તમને ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ હોય તો તમે આ બધી સ્કિલ યુટ્યુબ પર પણ અવેલેબલ છે. ગમે તે રીતે રસ્તો શોધજો પણ સ્કિલ તમારામાં નાખજો, તો તમને એન્જિનિયરિંગમાં કોઈ દિવસ વાંધો નહીં આવે. ઠીક છે, થેન્ક યુ સો મચ, બાય.